Next question 46. Turn the following dialogue into indirect speech. Indirect speech માં અહીં આપણે ખાલી blanks put કરવાની છે, આખો જવાબ લખવાનો નથી. પહેલું છે આરતી, વોટ ડુ યુ સે અબાઉટ માય ગિફ્ટ, મારી ગિફ્ટ વિશે તારું શું કહેવું છે? તો હિના એનો જવાબ આપે છે, આઈ કેન સે ઓનલી, હું માત્ર એટલું કહી શકીશ કે ઇટ ઇઝ એક્સેલેન્ટ, તે અદ્ભુત છે, સરસ છે. આરતી એના માટે થેન્ક યુ કહે છે કે થેન્ક યુ ડિયર. હવે પહેલું, આરતી આસ્ક્ડ હિના વોટ શી સેડ અબાઉટ ગિફ્ટ. હવે અહીં જે છે તે આઈ મી માય બોલનાર આરતી, તો આઈ મી માય. હવે આરતી છે તે શી છે? તો શી, હર, હર, જવાબ થશે હર. ધેન હિના પછી બ્લેન્ક આપી છે, ધેટ શી કુડ સે ઓનલી. હવે અહીં ક્વેશ્ચન છે, ક્વેશ્ચન પછીનું જે વાક્ય છે આઈ કેન સે ઓનલી, ઇટ ઇઝ એન અસર્ટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય છે, તેથી ટોલ્ડ. પરંતુ પ્રશ્નાર્થ વાક્ય પછી ટોલ્ડ એટલે કે રિપ્લાય, તેથી અહીંયા જવાબ છે રિપ્લાય. રિપ્લાયડ ધેટ શી કુડ સે ઓનલી ઇટ. હવે અહીંયા શું છે? ઇઝ, ઇઝ છે તો એનું શું થઈ જશે? ઇનડાયરેક્ટ સ્પીચ છે તો વોઝ, ઇટ વોઝ એક્સેલેન્ટ. આરતી થેન્કડ હર, થેન્ક યુ એટલે કે થેન્કડ ડિયર, ડિયર શબ્દ એટલે અહીંયા ડિયર આપ્યો છે પણ એ જવાબ નહીં આવે. ડિયર એટલે એક પ્રકારનો પ્રેમ વ્યક્ત કર્યો છે. કાં આરતી થેન્કડ લવિંગલી લઈ શકાય, અને લવિંગલી ન લેવું હોય તો વિથ લઈએ, તો વિથ લઈએ તો જવાબ અહીંયા લવ આવશે. આ એનો થયો જવાબ. ફરીથી આપણે એક વસ્તુ અહીંયા કહી દઉં કે અહીંયા વોઝ શા માટે, તો કંઈ ઇઝ છે. ઇન્ડિરેક્ટ સ્પીચમાં વર્તમાનનું ભૂતકાળ થઈ જાય, એટલે કે જ્યાં પણ વી વન દેખો તેનું વી ટુ થઈ જશે, અને વી ટુનું વી થ્રી થશે. વી વન તો વી ટુ આવશે, અને વી ટુ તો એનું વી થ્રી થશે. પરંતુ વી થ્રીમાં અહીંયા હેડ પ્લસ વી થ્રી જરૂરી બને, જે આમાં છે ને, અહીંયા ઇઝ વી વન હતું તેનું વોઝ વી ટુ થઈ ગયું. આ થયું ઇન્ડિરેક્ટ સ્પીચનો આન્સર.